કૃષ્ણ ભગવાન ગોપીઓને કહે છે, તમે મારી દાસી છો. અને ગોપીઓ ભગવાનને કહે છે, હે શ્યામ સુંદર, તમે અમારા સ્વામી છો. બોલો, માન્ય છે? કરવી છે શરત આપણે? કૃષ્ણ ભગવાન કહે છે, ભગવાન હતા વિક્ષ શુદ્ધ ભાવ પ્રસાદિત સ્કંદે નિધાય વાસાંસિ પ્રીતઃ પ્રોવાચ સસ્મિતમ. ભગવાન હસ્યા, સસ્મિતમ. અને ઘણી વસ્તુ છે ને, તમે મોઢાથી ન કહી શકો, એ તમારા ચહેરાના હાવભાવથી કહી શકાય. ઘણા બધા વખતે આપવા વાળા હોય કે વારે વારે ચહેરો વાંચે. એ રમણીકભાઈને બહુ ટેવ છે, મેં જોયું બહુ નજીક. એ વાત કરતા કરતા આપણે હામું જોઈ લે કેમ થાય છે મહારાજને, બરોબર છે તો બે ઘા કરું. બહુ હોશિયાર એન્કર છે આ શબ્દોની. અમે શ્રી શ્રી રવિશંકર મહારાજનો હાથ જેના ઉપર હોય એમાં હું કઠેવા. કોઈ પણ માણસ કોઈ સમર્થને સેવે ને, એટલે એના વાણીમાં એના વર્તનમાં વિવેક આવે, આવે અને આવે જ. અને બહુ અઘરું જો વાલા, હા, બધાનું હેન્ડલ કરવું. નામાવલી વાંચવી હેલી જ, કારણ કે એ તો લખેલું વાંચવું. પણ સાચો વક્તા એ છે જે ચહેરો વાંચે રાખે. એટલે માણસ ઘણી વખત બોલે નહીં, પણ ચહેરાથી કહી દે કે આ પસંદ છે કે નથી પસંદ. કદાચ ચહેરાથી ન સમજી શકે તો એ આંખથી કહી દે. પણ આંખ નો કાઢ્યું એમ જોઈ હામ. અને શાસ્ત્ર સમજાવે છે, કીપ સ્માઈલ, હસવું એ સ્વીકાર છે. તમને કોઈ વાત કરે ને, તમે એક વખત એને કદાચ જવાબ ન આપી શકો અને હસી લ્યો તો તમે એ સ્વીકારી લેતા. કદાચ ન પણ કહી શકો તમે કઈ તો સ્વીકાર. બધાની વચ્ચે ગોપીઓને કૃષ્ણ ભગવાન કઈ કહી શકતા નથી, એટલે ભગવાન પ્રોવાચ સસ્મિતમ. ભગવાન હૈસા, હૈસાનો અર્થ ભગવાને કહ્યું, હા તમે મારી દાસી થાવ તો હું તમારો સ્વામી બનવા માટે તૈયાર છું. છોકરો છોકરીને જો આવે પછી છોકરીને એ પસંદ કે છે કે કેમ, એ ચા આપવામાં ન ખબર પડે, એ હામું જોયું ત્યારે ખબર પડે. ચા નો કપ પછાડીને જતી રહે, સમજી લેવાનું નીકળાય. હામું જોવે ખબર પડી જાય, એ સામું જોઈને હશે તો ખબર પડી જાય 50% પાકું થઈ ગયું, 50% બાકી રહ્યું. જેવી રીતે વ્યવહારની ભાષામાં હસવાથી તમારો સંબંધ છે એ ખીલે છે, એમ ઈશ્વર પણ આપણી સામે હસે છે, એટલે આપણા સંબંધો છે એ ખીલે છે. ઐશા ભગવાન પ્રોવાચ સસ્મિતમ. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન ઐશા, ભગવાન ઐશા સસ્મિતમ. ભગવાન ઐશા એટલે શ્રી ગોપીઓને આનંદ થયો. ગોપીઓના મનમાં થયું, તમારો તમે અમારો સ્વીકાર કર્યો. પછી જે રાગ, જે દ્વેષ, જે ઈર્ષા, જે અહંકાર હતો એને બદલો.
અને પછી એ ભોગ ભોગ ન રહેતા ભાવ બીજો. ભગવાને ચિરહરણ કર્યું, ગોપીઓને સમજાવ્યું. યાતા બલાવ્રજમ સિદ્ધા મયેમાં રમ્યસ્થ ક્ષપાહા યદુદિશ્ય વ્રતમ ઈદમ ચેરુરાચાર્યચનમ સતેહી. ગોપીઓએ સેવકાય સ્વીકારી ભગવાનના સ્વામી થયા. ચિરહરણની કથા કર્યા પછી બ્રાહ્મણોની ઉપર ભગવાન કૃષ્ણની કૃપા વરસાવી. એક વખત બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા અને ગોવાળિયાઓને બધાને ભૂખ લાગી, તો ગોપ મંડળ છે જે ભગવાનને કહે છે અમને ભૂખ લાગી છે. ભગવાન કહે છે તો પછી અહીં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે તેની પાસે જાઓ. બ્રાહ્મણોની આગળ જઈ અને બધા ગોવાળિયાઓ હાથ જોડી બ્રાહ્મણોને પ્રાર્થના કરે છે. હે ભૂમિ દેવાઃ શૃણતઃ કૃષ્ણાસ્યાદેશકારિણ પ્રાપ્તાંગ જાનીત ભદ્રગો ગોપાનનો રામ ચોદિતા. હે ભૂમિ દેવા, હે ભૂદેવ, અમને ભૂખ લાગી છે, કૃષ્ણે તમારી આગળ મોકલાવ્યા છે, અમારી એવી ઈચ્છા છે, તમે જે કાંઈ અત્યારે અન્ન ભેગું કર્યું છે થોડું અમને આપો. બ્રાહ્મણો નારાજ થયા. બ્રાહ્મણો કહે છે અમે નહીં આપીએ, કારણ કે જેટલું અન્ન છે એટલું યજ્ઞમાં હોમવા માટે આવે છે, અમે નહીં આપીએ. તો ગોવાળિયાઓ બધા આવી ગયા. પછી બ્રાહ્મણની પત્નીઓને ખબર પડી કે આ બધું અન્ન જે છે એ માગવા માટે આવ્યા હતા અને આપણે આપ્યું નથી, આપણા પતિઓએ આપ્યું નથી, એટલે બધી બ્રાહ્મણની પત્નીઓ અન્ન લઈ અને ભગવાનની આગળ જાય છે. ભગવાન બ્રાહ્મણની પત્નીઓનું સ્વાગત કરે છે. સ્વાગતમ વો મહાભાગા આસ્યતામ કરવામ કિમ યન્નો દીક્ષયા પ્રાપતા ઉપન્નમીદમ હીવહ. સ્વાગત કર્યું, પધારો પધારો પધારો, સ્વાગતમ વો મહાભાગા. આપ ભાગ્યશાળી નહીં પણ મહાભાગ્યશાળી છે. તો બ્રાહ્મણની પત્નીએ કહ્યું અમે ભગવાન તમારા માટે અન્ન લઈને આવ્યા છીએ. ભગવાને કહેવું તમારા પતિદેવો બધા કાંઈ કહેશે તો? બ્રાહ્મણની પત્નીઓ કહે છે ખબર નથી એને, અને લઈને આવ્યા છીએ. આ બાજુ બ્રાહ્મણોને ખબર પડી એટલે બ્રાહ્મણો આવ્યા. ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણોને સમજાવ્યું કે માત્ર અગ્નિમાં જ હોમી દેવાથી યજ્ઞ નથી થતો, આ પેટની અંદર પણ એક પ્રકારનો અગ્નિ છે. ગીતા અહં વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનમ ચતુર્વિધમ. તદી હોમો એટલે પાંચ ગોળી આપણે ભગવાનને જમાડીએ ત્યારે ખાસ બોલીએ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. યજ્ઞની મૂળ મૌલિકતા ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણોને સમજાવી. બ્રાહ્મણોને કહ્યું યજ્ઞ કોને કહેવાય? સંગતિકરણ, મૈત્રીકરણ અને દેવ ઉપાસના આ ત્રણ વસ્તુ ભેગી થાય એને યજ્ઞ કહેવાય.
કેથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે. આમાં સંગતિકરણ થયું ને, એકલાથી કોઈ કામ થાય નહીં. તમે કહો મારી પાસે 5 કરોડ રૂપિયા મારે ખર્ચવા છે, એકલાથી થાય? સંગતિકરણ. આમાં સંગતિકરણ થયું તમારે, 7 દિવસ સાથે રહ્યા ને એટલે તમારી આત્મીયતામાં બદલ આવે. અને કોઈ માણસનો સ્વભાવ એની પાસે રહ્યો ત્યારે ખબર પડે. હવે તમે જે 7 દિવસ સાથે રહ્યા એમ કેટલા વર્ષ પછી રહ્યા હશો કે વિચારજો. મળતા હશો 2-5 દિવસ વેકેશનમાં, મળીએ, મળીને છૂટા પડી જઈએ. હવે મળવાનું હોય ત્યારે આપણે પ્લાનિંગ કરી રાખ્યું હોય ક્યાં ક્યાં ફરવા દઈશું. મળતા નહીં, ફરતા હોય. તો યજ્ઞ છે એમાં પહેલું કરણ શું થયું? સંગતિકરણ. તમારા મહેમાન બધા એવા દૂર દૂર થી, આ શું છે? બધાને એકઠા કર્યા. અને ભગવાનની તમારી ઉપર કૃપા તો જુઓ કેટલી બધી. ગઈકાલે સીમાડે વરસાદ આવીને પાછો વળી ગયો. તમને નથી લાગતું કે આને કોક રોકવા વાળું બેઠું છે? મને તો બહુ આનંદ એ વાતનો થયો કે વરસાદ આવતો તો બધા દોડાદોડી કરતા હતા, બધા લોકો એકદમ કટિબદ્ધ હતા, લાઈટ વાળા, માઇક વાળા, ફોટોગ્રાફરો, સ્વયં સેવકો તો આપણે ના પડે હતા, પણ બધાની સાથે સાથે શ્રોતાજનો પણ એવા. એમ મને શ્રોતાજનો માથે બહુ પ્રેમ આવ્યો, નહીં તો ભાગી જાય મોકો જોતા હોય. એના બદલે છે કઈ સુધી આવ્યા. પાછું કહ્યું કે હવે થોડાક પાછા બેસો ને પાછા શિસ્તબદ્ધ પાછા જતા રહ્યા હતા ત્યાં ગોઠવાઈ. હવે આનાથી મોટું બીજું પ્રમાણ હું કોઈ ધૂણીને કે તમારી કથા પૂકી ગઈ તો જ એમ. આનાથી બીજા પ્રમાણો શું જોઈએ તમારે? તમારી કથા થઈ રહી છે એ આંબા દાદાને બહુ ગમે છે એનું મોટામાં મોટું પ્રમાણ આ છે. અને મારા વાલાને પ્રાર્થના કરું, બાપ કાલ બપોર પડ દેજે. અને હું તો એમ પણ કહું છું કાલ બપોરે ઉતાવળ નહીં કરતો, આ સમિયાણા વાળાએ કેટલું બધું ખડક્યું છે અહીંયા, એનું બધું બહાર વ્યવસ્થિત. કોઈને નુકસાન મારો નાથ ન પહોંચાડે, કારણ કે હું તમે બધા આંબા દાદાના વડલા નીચે છે. એનું નામ જ આંબા દાદા છે. એની કેરી એવી જ હોય, એને પાણો મારો તો કેરી પહેલા પડે પછી પાણો પડે, પથ્થર પછી. અમે તો બપોરે અહીંથી પોતી, અમે તો શું છે પોતી છે, બાકી તો બધું જે જે લોકો ખડકીને બેઠા છે એને બધા. એને મને ભગવાન બહુ દયાળ છે, બધી વસ્તુ થાય. આ દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી. આ સત્યનો સંગ થઈ જાય જીવનમાં તો. એક ભજન મેં ગઈકાલે ઉતાર્યું છે, મારા ડાયરામ બાપાને ઘેરે ગયો ને ત્યારે બહુ ગમ્યું એટલે ઉતાર્યું. અત્યારે બરોબર મોકો છે. પલક માં પલટી નાખે રંગ જીવન નો સંત પુરુષ નો સંગ. પલક માં પલટી નાખે રંગ જીવન માં સંત પુરુષ નો સંગ. પલક માં પલટી નાખે રંગ જીવન માં સંત પુરુષ નો સંગ. પલક માં પલટી નાખે રંગ જીવન માં સંત પુરુષ નો સંગ. જીવન ને બે ઘડી સત્સંગ જીવન માં સંત પુરુષ નો સંગ. જીવન ને બે ઘડી સત્સંગ
તન જીવન ને બે કડી સત્સંગ જીવન સંત પુરુષ નો સંગ જીવન ને બે કડી સત્સંગ જીવન સંત પુરુષ નો સંગ પલક માં પલટી ના છે રંગ જીવન માં સંત પુરુષ નો સંગ પલંગ માં પલટી ના છે જીવન સંત પુરુષ નો સંગ અંગુલી મન જય હતો લુટારો 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 પાપી જંગલ માં વસનારો પાપી જંગલ માં વસનારો ગૌતમ બુદ્ધે પલટાવ્યો રંગ જીવન સંત ગૌતમ બુદ્ધે પલટાવ્યો રંગ જીવન સંત પુરુષનો સંગ આ ગૌતમ બુદ્ધે પલટાવ્યો રંગ જીવન સંત પુરુષનો સંગ ગૌતમ બુદ્ધે પલટાવ્યો રંગ જીવન સંત પુરુષ નો સાધે જીવનમાં સંત પુરુષ નો સંગ તેર્યો અલગ
संकट मां पलटे नाथे रंग जीवन संत पुरुष नो संग पलक मां पलटे नाथे रंग जीवन मां संत पुरुष नो संग पलक मां पलटे नाथे रंग जीवन संत पुरुष नो संग रामर टे पंपा सरकारे रामर टे पंपा सरकारे रामर टे पंपा सरकारे रामर टे पंपा सरकारे सेवम शबरी दीन दारे सेवम शबरी दीन दारे सेवम शबरी दीन दारे सेवम शबरी वैराज महामुनि मातंग जीवन मा संत पुरुष नो संग वैराज महामुनि मातंग जीवन मा संत पुरुष नो संग वैराज महामुनि मातंग जीवन मा संत पुरुष नो संग वैराज महामुनि मातंग जीवन मा संत पुरुष नो संग पलक मां पलटी नाथे रंग जीवन मां संत पुरुष नो संग पलक मां पलटे नाथे रंग जीवन मां संत पुरुष नो संग महापाप थी जे सलवायो महापाप थी जे सलवायो महापाप थी जे सलवायो महापाप थी जे सलवायो महासागर थी तोरलतायो महासागर तोरलतायो पावे भजन करे भगवंत जीवन मां संत पुरुष नो भावे भजन करे भगवंत जीवन मां संत पुरुष नो संग भावे भजन करे भगवंत जीवन मां संत पुरुष नो संग भावे भजन करे भगवंत जीवन मां संत पुरुष नो संग पलक मां पलटी पुरुष नो संग पलक मां पलटी नाथे रंग जीवन मां संत पुरुष नो संग विषय संत जीवन मां पुरुष नो संग पूजा पंच विषय नाथ जीवन मां संत पुरुष नो संग पलक मां पलटी नाथे रंग जीवन मां संत पुरुष नो संग पलक मां पलटी नाथे रंग जीवन मां संत पुरुष नो संग जेने समरथ संतो मळिया जेने समरथ संतो मळिया जेने समरथ संतो मळिया जेने समरथ संतो मळिया बंधन सगळा तेना टळिया बंधन स
વસંત પુરુષ નો સંગ જીવન માં સંત પુરુષ નો સંગ જીવન માં સંત પુરુષ નો સંગ જીવન સંત પુરુષ નો સંગ જીવન પાપી થઈ પુણ્યવંત જીવન માં સંત પુરુષ નો પુરવંત જીવન સંત પુરુષ નો સંત પલકમાં પલકી નાખે રંગ જીવન મા સંત પુરુષ નો સંત પલકમાં પલકી નાખે રંગ જીવન મા સંત પુરુષ નો સંત યજ્ઞનું સૂત્ર છે સંગતિ કરવા. મળવાનું તો હોય જ છે, એટલે બીજું સૂત્ર આવ્યું. શેના માટે મળવાનું? તો કે દેવ ઉપાસના. કોઈ ભગવાનને લઈને મળીએ એ બીજું સૂત્ર છે. અને ત્રીજું સૂત્ર છે એ મૈત્રી કરવા. આમાં ઘણા તમારા સંબંધી આવ્યા છે, ઘણા તમારા મિત્રો પણ આવ્યા છે, બિઝનેસ પાર્ટનર પણ આવ્યા છે ને આમાં તમારે, જે કદાચ તમારી સાથે સંબંધની રૂહે એવા જોડાયેલા હશે, તમને નિમંત્રણ આપ્યું હશે, છેક દૂરથી પણ આવ્યા છે. આનો અર્થ છે મૈત્રીકરણ. કૃષ્ણ ભગવાને બ્રાહ્મણોને યજ્ઞની મૌલિકતા સમજાવી. યજ્ઞ કોને કહેવો? કે જે યજ્ઞમાં સંગતિકરણ હોય, દેવ ઉપાસના હોય અને મૈત્રીકરણ હોય તે યજ્ઞને યજ્ઞ કહેવાય. આમ યજ્ઞની મૌલિકતા સમજાવી, બધા બ્રાહ્મણોને સમજાવ્યું. કૃષ્ણ ભગવાને બ્રાહ્મણોને આશીર્વાદ આપ્યા, બ્રાહ્મણો પ્રસન્ન થયા. જે યજ્ઞની વાત સમજાવીને આવ્યા હતા એ યજ્ઞની ઘરે તૈયારી થવા લાગી. પૂછ્યું કૃષ્ણ ભગવાને નંદ બાબાને કે બધી શેની તૈયારીઓ થાય છે? નંદ બાબા જવાબ આપે છે, પરધન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તયઃ તેભીષ વર્ષંતિ ભૂતાનાં પ્રીણનં જીવનં પયઃ. નંદ બાબા કહે છે વરસાદ વરસે એના માટે ઇન્દ્રની પૂજા કરી રહ્યા છે. તમ તાતવયમન્ને ચ વામૂર્ચાપદેશ્વરમ દ્રવ્યેસ્તદે તસ્સા સિદ્ધેર યજન્તે ક્રતુભીર નરાઃ. હે મારા પ્રિય પુત્ર, બધા વ્રજવાસીઓ ભેગા થઈ અને મેઘના અધિપતિ એવા ભગવાન ઇન્દ્રને યજ્ઞ માટે પ્રાર્થના કરીએ છીએ.
અને એના વરસેવેલા જળથી આ ધરાશય સમૃદ્ધ થશે. તત જલા, પાણીમાં પ્રભુનો વાસ છે. તેથી વાણી અને પાણીને શુદ્ધ રાખો. અડધો ગ્લાસ પાણી પીવું હોય તો આંખો નહીં ભરવાનું, કારણ કે પાણીનો કોઈ વિકલ્પ નથી. ભગવાનની કૃપા, સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી ઘરે ઘરે આવ્યું, નહીં તો કેવી હાલત હોતી ખબર છે આપણે બધા. નર્મદા પહોંચે એથી પાણીને શુદ્ધ રાખ. વાપીમાં મારે એક યજમાન છે, કમલેશભાઈ ભીમાણી. હું પહેલો વહેલો એની ઘરે પધરામણી કરવા ગયો ને તો મને પૂછ્યું, તમે આખો ગ્લાસ પાણી પીશો કે અડધો ગ્લાસ? મને મનમાં વિચાર આવ્યો, મેં કીધું આ માણસની ઘરે પધરામણી કરીએ અને આવો ડાયરા અને અહીં આગળ જ બેસજો, પાછળ ક્યાં ખબરદાર છો. હા, મને એમ જીવ આ ભાઈ માણસ આપણને પૂછે છે અડધો ગ્લાસ પાણી પીશો કે આખો ગ્લાસ પાણી પીશો, કેમ થશે? પછી તરત એને તરત સ્પષ્ટતા કરી, આપણા મગજમાં વિચાર ચાલુ થાય એ પહેલા પૂછી લીધું કે તમને એમ લાગતું હશે ને કે હું તમને પૂછું છું એટલે કેવો લાગે છે. હું લગભગ 12-13 વર્ષ થઈ ગયા છે, કેમ 2005 ત્યારે એના એની વિચારધારા હું તમને કહું છું. ત્યારે મને એમ કહ્યું કે હું એટલા માટે તમને પૂછું છું કે અડધો ગ્લાસ તમે જો પાણી પીવાના હો અને અડધું બચેલું પાણી ફેંકી દેવાના હો તો હું તમને અડધો ગ્લાસ જ આપું. વાહ વાહ, મેં કીધું વાહ. એ માણસ મારા ચિત્તમાં બેસી ગયા, બરોબર છે, સારું છે ને, સાચું છે. તેથી તત જલા, પાણીનો બગાડ ન કરવો. આ વખતે આપણી સરકારનું એ પણ અભિયાન છે ને, જળ સંચય. બધા ક્રાંતિના ધીમા ધીમા વધારો બાપુ, ક્રાંતિના ધીમા ધીમા બધા પગલાઓ ભરાય છે. આ બધી શરૂઆતો છે, આમ થશે. ઘડી પડતા થોડીક વાર લાગે એમાં કઈ અફસોસ નથી, પણ થઈ જાય. ધીમે ધીમે બધું કરીએ એટલે આપમેળે થાય, પડવા લાગે. તેથી પાણીને બચાવો. દેવાયત પંડિતે વર્ષો પહેલા લખ્યું છે, પાવળે પાણી વેચાશે. વેચાય છે 20 રૂપિયાની બોટલ, બોલો. વીસ રૂપિયાની બોટલ પાણી લીધે અડધી પીને અડધી ફેંકી દઈ, કોઈ દી. આપણે ટ્રેનમાંથી ઉતરતી વખતે કદાચ થેલો ભૂલી જાય, પણ એ બોટલ ન ભૂલીએ. ઘરવાળી કે લઈ લેજો, ભૂલાય નતા 20 દીધા. તો ઇન્દ્રની પૂજા કરવાથી વરસાદ વરસે, અને વરસાદ વરસે તો પ્રકૃતિ ઉપર અન્નની ઉત્પત્તિ થાય. અન્ન ઉત્પન્ન કરનારને તેથી જગતનો બાપ કીધો, જગતનો તાત છે. આ બધી તૈયારીઓ થતી હતી. કૃષ્ણ ભગવાન કે પિતાજી ખોટું ન લાગે તે એક વાત કરવી કે બોલો. કર્મણા જાયતે જંતુ કર્મણે વિરીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણે વાભિપદ્યતે. હે બાબા, 6 વસ્તુ કર્મને આધીન છે. કર્મણા જાયતે જંતુ, જન્મ કર્મને આધીન છે.
કર્મણે વિલીયતે, મરણ કર્મને આધીન છે. સુખમ દુઃખમ સુખ કર્મને આધીન છે, દુઃખમ દુઃખ કર્મને આધીન છે. ભય અને કલ્યાણ આ છ વસ્તુ કર્મને આધીન છે, અને આ છ વસ્તુને કોઈ ન બદલી શકે. બદલે ભય અને કલ્યાણ કર્મને આધીન ને બધું હોય છતાં ભય લાગે. વાતો નિર્ભયતા ની થાય, એ તો અહીં બેઠા બેઠા હું બોલું છું એટલે મને એમ લાગે છે કે બહુ હેલું છે. નીચે ઉતર્યા પછી મને છાતી ને દુખે તો મારે રાજકોટ ભેગું થવું પડે તત્કાલ. ભાઈ કલ્યાણ કર્મ ને આધીન છે એનો અર્થ બતાવ્યો છે કે તમારું કર્મ જયારે મજબૂત થાય ત્યારે એવા કોઈ મહાપુરુષ નો તમને ભેટો થાય કે જે ભેટાને કારણે તમારું કર્મ કલ્યાણમય બની જાય. ફરી આપના કાનમાં વાત નાખું, યશ છેલ્લો કોઈને આપવાનો થશે આ યજ્ઞ કાર્યનો તો કેવળ ને કેવળ એ આંબા દાદાના ચરણમાં જશે. એનું એવું કોઈક કર્મ છે, એનું એવું કોઈક ભજનાનંદી જીવન હશે જેના પરિણામે આપણે આના વડલાની જે બધા મોજ મજા કરીએ છીએ. કેવા નાચે છે બધા. ગઈકાલે આરતીમાં બ્રહ્મણીભાઈ એક લાગે ઓલી બધું નાચતા હતા, કીધું આ બધું આવતા રહ્યો મેદાનમાં, એટલે આજ મેદાનમાં આવ્યો. બહુ વાત તો એ વાતનો આનંદ છે કે આ કથા કોઈ સેલ્યા પરિવારની નથી, આ યજ્ઞ મંડપમાં આવીને બેસે બધાને એમ લાગે છે કે અમારી જ કથા છે. આ સંતો આવ્યા એને વાત કરીને કે કથામાં ઘણી જગ્યાએ અમે ફર્યા, આ કથામાં અમને બહુ આનંદ આવ્યો. તેથી કલ્યાણ કોના હાથમાં છે? કર્મના હાથમાં. સુખ કોના હાથમાં છે? કર્મના હાથમાં છે. દુઃખ કોના હાથમાં છે? કર્મના હાથમાં છે. બધું હોય તો ઘણી વાર આપણે દુઃખી હોય અને કાંઈ ન હોય તો ઘણી વાર આપણે સુખી હોય. ફિકર ફિકર સબ કરે, ફિકર સબકા પીર, ફિકર કીજો ફાંકી કરે તાકા નામ ફકીર. બહુ થઈ ગયા પછી જતું ન રહે એની ચિંતામાં હોય ન ભોગવી શકીએ આપણે, પછી બદલવું જોઈએ. ન હોય ત્યારે આપણે ચપ્પલ 10 રૂપિયાના પહેરતા બહુ થાય, પણ 10 રૂપિયા ન પહેરાય પછી હો ના પહેરાય તો આપણને ચિંતા, કોના ચપ્પલ લઈને કોક લઈ જશે, લઈ જાય તી પહેરશે, એ ક્યાં તિજોરીમાં મૂકવાનું સાધન છે? તે જ કહે છે કૃષ્ણ ભગવાન પોતાના પિતાજીને, હે પિતાજી સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણે વાભિપદ્યતે. અને પછી એક શ્લોક બહુ સુંદર લખ્યો છે ભાગવતમાં, સ્વભાવતંત્રો હિ જનઃ સ્વભાવમનો વર્તતે, સ્વભાવસ્થમિદં સર્વ સદેવ સુર માનુષમ. સ્વભાવતંત્રો હિ જનઃ પિતાજી, જીવ માત્ર સ્વભાવનું અનુસરણ કરે છે. સ્વભાવ અનુવર્તતે અને એના પ્રમાણે વર્તે છે. સ્વભાવસ્થમિદં સર્વઃ, ઉદાસીનતા મિત્રતા પ્રસન્નતા આનંદિતા આ બધું સ્વભાવને કારણે છે. આપણે કે ઘણા માટે ભાઈ એકદમ ઇમોશનલ સ્વભાવનો માણસ છે, બહુ ભાવનાત્મક માણસ છે,
આપણે ઘણાના માટે આવા શબ્દ પ્રયોગ કરીએ, ભાવનાત્મક હોવાના કારણે એટલો બધો ભાવમાં આવી જાય કે છેલ્લે પછી ડિપ્રેશનમાં આવી જાય. આપણે જ કહીએ છીએ પિતાજી બધી વસ્તુ સ્વભાવને કારણે છે. ઉદાસીનતા સ્વભાવમાં આવે તો સમજી લેવાનું તમે સંસારી હોવા છતાં સંત છો. ત્રણ વસ્તુ જીવનની મનમાંથી જ આવી જોઈએ. આ સંતના લક્ષણો છે ને, એમાં ત્રણ વસ્તુ જો મનથી જીવનમાંથી જતી રહે તો તમે સંસારી હોવા છતાં પણ સંત છો. એમાં પહેલી વસ્તુ ઘમંડ. ક્યાંથી જવો જોઈએ? મનથી. બીજી વસ્તુ છે ઘર. ક્યાંથી જવું જોઈએ? મનથી. અને ત્રીજી વસ્તુ ઘડપણ. ક્યાંથી જવું જોઈએ? મનથી. રમણીકભાઈ કહ્યું હતું ને કે ભાઈ આપણે કદાચ 60 વર્ષના હોઈએ અને જો વિચારધારા આપણી વૃદ્ધ જેવી ન હોય ને યુવાન જેવી હોય તો 60 વર્ષની ઉંમરે પણ તમે યુવાન છો, અને 18 વર્ષના હો અને હવારથી હાં સુધી મરી ગયા હો ભાઈ, બહુ કરી મરી ગયા, તો તમે યુવાન હોવા છતાં વૃદ્ધ છો. તેથી હે પિતાજી, સ્વભાવના કારણે બધું થાય છે. સ્વભાવ જ શત્રુ ઉત્પન્ન કરે છે અને સ્વભાવ જ મિત્ર ઉત્પન્ન કરે છે. શત્રુ મિત્ર મુદાસીનઃ કર્મેવ ગુરુરીશ્વર. તેથી પિતાજી જો તમે મારી વાત માનતા હો તો ખરેખર કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય છે, અને આપણે બધાએ જો કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તો એને યજ્ઞ કહેવાય. અને એ કૃતજ્ઞતા એટલે આપણે આપણી બાજુમાં સુંદર મજાનો જે ગોવર્ધન પર્વત છે ને એની પૂજા કરીએ. ક્રાંતિ કૃષ્ણ ચાલતી પરંપરાને બદલવી બહુ કઠિન છે. કૃષ્ણએ ક્રાંતિ કરી. એ કાળમાં માણસો તો હતા જ ના પાડવાવાળા, કેવું ન કરાય એવું. ભાઈ નંદ બાબાએ કહ્યું કે શું કરવું જોઈએ તો કહે છે તસ્માદ ગવામ બ્રાહ્મણાનામ દ્રેષ્વારભ્યતામ મખઃ યયન્દ્રયાગ સંભારાસ્તેરયમ સાધ્યતા મખ. સાધ્યતા મખ. આપણે બધાએ ભેગા મળી ગિરિરાજજીની પૂજા કરવા જઈએ. ગિરિરાજજીની પૂજા એટલા માટે કરવી છે કે ગિરિરાજજી આપણા પશુઓનું પાલન કરે છે. ગિરિરાજજી આપણને પાણી આપે છે. ગિરિરાજજી આપણને અન્ન આપે છે. હે પિતાજી, ખરેખર તો જે આપણને કાંઈક આપતું હોય એની પહેલા પૂજા કરવી જોઈએ. આપણે ક્યાં ઇન્દ્રને જોયો છે? મહેન્દ્ર કેમમાં કરીશ્રુતી, આપણે ઇન્દ્રને જોયો નથી. જેને જોયા છે એની પૂજા કરવી જોઈએ પિતાજી. નંદ બાબાએ પૂછ્યું કૃષ્ણ ભગવાનને તો પૂજા કેવી રીતે કરવાની? બાબા બ્રાહ્મણોને લઈ જઈએ, સ્વસ્તિ પુણ્યાવચન બ્રાહ્મણો કરે, અને પુણ્યાવચન કર્યા પછી એ આપણે ઘરેથી સામગ્રી તૈયાર કરીને જઈએ અને સામગ્રીને ગોવર્ધનના શ્રી ચરણમાં સમર્પિત કરીએ. હે બધાય સવારથી સાંજ સુધી ભજન કીર્તન કરીએ, ત્યાં નાચવા કૂદવાનું થઈ જાય, આનંદ થઈ જાય અને ગોવર્ધનની પૂજા થઈ જાય. 11 વર્ષ છે આજે,
કહ્યું. નંદ બાબાના મનમાં વાત બેઠી, બચ્ચા વાત તો તેરી સહી હે ભાઈ, તો બાબા સબકો બુલાવો, સબકો વાત કરો, સબસે પૂછો કિન કિન લોગો કો સાથ ચલને કી ઈચ્છા હૈ, વો સાથ ચલે. બાબા કિસી કો આના ફરજિયાત નહીં હૈ, જરૂરી નહીં હૈ. અગર કિસી કે દિમાગ મેં ના બેઠે કે નહીં નહીં યે પૂજા નહીં કરની હૈ, તો સ્વતંત્ર હૈ. અને યાદ રાખજો વાલા, પૂજા પરાયણે નો થાય. પરાણની પૂજા તમારા હૃદયને અપ્રસન્ન કરે, અને તમે જ્યારે પ્રેમથી પૂજા કરો ત્યારે તમારા હૃદયની અંદર પ્રસન્નતા વ્યાપે. મેં ઘણા એવા પૂજા કરવાના જોયા છે, આમ પૂજા કરતા એ મોબાઈલ હોય, હા 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 હા, મેં વળે કોઈ આને પૂછડી દબાવી, અહીં તુલસી પત્ર ચડાવતો, બ્રાહ્મણ દાદા બેચારે શું કરે, નીચે માથીને વાંચતા હોય, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, પ્રવિષ્ણવે નમઃ, બ્રહ્મણાય નમઃ, અનંતાય નમઃ, શક્તિય નમઃ, બ્રહ્મણાય નમઃ, બ્રાહ્મણાય નમઃ, બ્રહ્મપિતાય નમઃ, બ્રાહ્મણ એ બોલતા હોય. ઓલો ભાઈ ફોનમાં આમ કાને હાથ રાખીને આમ, એની ઘરવાળાની શ્રદ્ધા હોય, એકલા બેઠા હોય. એ ચાલુમાં ઘણી વખત એને કહે કે હવે મૂકો ને, એની સામે જોવે તન્નો ખબર પડે. એ કરતા પૂજા ન કરો. પ્રભુની પૂજાથી શું થાય, મન જેને મેલ જેને ભર્યો છે મનમાં, પ્રભુની પૂજાથી શું થાય. જીન જીન લોકો કો આને કે ઈચ્છાઓ આવે ના, ઈચ્છાઓ ના આવે, લેકિન જીસકો આના એવો પ્રસન્નતા સે આવે, જીસકો આના હૈ વો પ્યાર સે આવે. દાદા તૈયાર થયા, વયોવૃદ્ધ હતા, જે પરંપરા નહોતી છોડવા માંગતા એ લોકોએ ના પાડી, અમે નહીં આવી, અમે તો ઇન્દ્રની પૂજા કરી લેશ, કોઈ વાત નહીં, આપ અમને ઘર પે પૂજા કરો. કૃષ્ણ ભગવાન છે ને, યુવાનોની અંદર ક્રાંતિ જગાડી. અને ઘણી વખત એવું હોય, આપણા વડીલો હોય એ ઘણી ઘણી બાંધછોડ ન કરે, કૃષ્ણ ભગવાન કે છોડી નહીં દેવાના, એના વિચારને બદલાવાનો. તમે કઈ કેવું નવું કરો જેથી કરીને લોકોના મનમાં એમ થાય ના લાગ્યું સારું હો ભાઈ. આ તમે ડ્રેસ પહેર્યા છે, પેલા પેલા કે બધા વડીલો ન ગયું હોય, એવા કઈ વેહ નથી કાઢવા આપણે. પણ તમે મક્કમ થયા, જ્ઞાન આપણે કરવું છે. હવે બધું કહેતા બહુ સારા લાગતા હતા તમે, હવે તો ઈ હોત ને વચ્ચે આવી જાય, ના એક ફોટો મારો પલ્લે. પરંપરા વડીલો ઘણી વખત ન બદલે, પણ એની સામે તમારે તો નહીં કરવાનું, પણ તમારા મનમાં છે એવી રીતે તમે એની સામે પ્રસ્તુત કરો કે જેને કારણે એને એમાં પ્રસન્નતા મળે. એને એમ થાય કે એક એક જબા આપણે શિવડાવ્યો હતો, તમે આટલા ફાસ્ટ છો, તમારા છોકરાઓ છે એ તમારા કરતા એટલા બધા ફાસ્ટ છે કે એની વચ્ચે તમારી વચ્ચે ગેપ રહેવાનો છે, તો શું કરવાનું? એટલે પાંચ ડગલા આપણે નીચે ઉતરવાનું અને પાંચ ડગલા આપણા દીકરાને ઉપર ચડવા માટે પ્રેરણા આપવાની. એટલે 2 - = + સીધો હિસાબ થાય ને, સાયન્સ ભણેલા છે. 2 - વત્તા થઈ જાય, પણ માઇનસ અને પ્લસ એ ભેગા થાય તો ઇક્વલ 0 થાય, એનું કોઈ મૂલ્ય ન થાય. વિજ્ઞાનનું સૂત્ર છે. કૃષ્ણ ભગવાને પણ એમ કર્યું, ના આવું હોય કઈ વાંધો નહીં, બાકીના બધાને લઈ અને કૃષ્ણ ભગવાન ગયા ગોવર્ધનના શ્રીચરણમાં. બધાય ભેગા મળી ગોવર્ધનની પૂજા કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન કૃષ્ણએ કાલાત્મક પરંપરાને બદલાવા માટે ઇન્દ્રના મનની અંદર ઊભો થયેલો જે ગર્વ છે, હું ન હોય તો હું થાય,
આપણે કાંઈ ન કરીએ, ઘણી વખત ભજીયા ખાલી આપણે ચાખ્યા જ હોય પણ પંગતમાં બે વાર નીકળીએ, ભજીયા કેમ ભાઈ, આખા મરચાના ભજીયા કેમ, એમાં કોઈ એમ કે એની વાત ન થાય, આપણે ચાખ્યું છે એટલે જ મીઠું બધી ગયું તે ચાખ્યું. આપણે પૂછીએ તમે મસાલો કે ના ના એ તો બધું આને તત્તે કર્યું છું, કે પેલું ભજીયું ઉતર્યું ખાધું, કાંઈ ન કરીએ એને ખોટે ખોટો યશ લેવા માટે. વાલા યાદ રાખજો, સરદારપુરના રાવત ભગતનું સૂત્ર છે. મારી કથામાં પધાર્યા ત્યારે એક બહુ સારી વાત કરી હતી કે બંદૂક લઈને ફળિયામાં ઉભાડ્યો અને પછી બંદૂક ફોડીને કોયલને કયો બોલ મારા ફળિયામાં, નહીં બોલે તો બંદૂક માર દઈશ, એમ કોયલ કોઈ દી ન બોલે. તમારે તમારા ફળિયામાં કોયલને બોલાવી હોય તો એક આંબો વાવી દો એટલે તમારે કોયલને ન બોલાવા દેવી પડે. આપ મેળે આવે એક નહીં અનેક આવી અને પછી એ ટવકારા કરે એમ. વાલા યશ માટે તમે દોડો નહીં પણ કામ એવું કરો કે યશ તમારા માટે દોડે. તમારે યશ માટે ન દોડવું પડે. ઘણા બહેનોની ફરિયાદ છે મને ઘરમાં જસ મળતો નથી, હું કરવો જ તમારે જસ, તમે કામ એવું કરો ને જેને કારણે જસ મળે. સરદાર વલ્લભભાઈ પટેલની માં કેટલો ગર્વ લેતી હશે વિચારો તો ખરા, એને કેટલો ગર્વ થયો હશે કે આ મહાપુરુષને મેં જન્મ આપ્યો અને એવો મહાપુરુષ જન્મો કે જ્યાં સુધી એનો ઇતિહાસ ગવાશે ત્યાં સુધી એની માનો ઇતિહાસ એની સાથે જોડાઈને રહેશે, ક્યાંય દોડ્યા નહીં. એને એવું પુણ્ય ઉત્પન્ન કર્યું, એને કામ એવું કર્યું જે કામને કારણે યશ મળે. અને બહુ સીધી વાત છે, તમે જેની પાછળ દોડો ને એ તમને કોઈ દી ન મળે, એ બીજા પાછળ દોડતા હોય. અને પછી થાય કેવું, આપણે એની પાછળ દોડવામાં રહીએ એ બીજા પાછળ દોડે, એટલે આપણી પાછળ જે દોડતું હોય ને એને આપણે ખરેખર ન્યાય ન આપી શકીએ. એટલે સૂત્ર એક છે કે રસ્તામાં ચાલતા ચાલતા સિંહ અવલોકન કરો. જીવનમાં પણ જેટલું ચાલ્યા છો ને એ પાછું વાળીને જોવો કેટલું ચાલ્યા, કેવું ચાલ્યા. જેથી કૃષ્ણ ભગવાન કહે છે ઇન્દ્રના ગર્વને ઉતારવા માટે આપણે બધા ભેગા થઈ અને પૂજા કરવા છે ગિરિરાજજીની. કાલાત્મના ભગવતા શક્રધર પજિંગા સતા પ્રોક્તમ નિશમ્ય નંદ્યાદા સાત્વગ્રહં તતદચ તસ્મૈ નમો વ્રજજને સહચક્રે આત્મનાત્મને અહો પશ્યતા શૈલો યસો રૂપીનો અનુગ્રહં વ્યધા. બધાએ ગયા ગિરિરાજજીના ચરણમાં અને હે સુંદર મજાની સામગ્રી ગોઠવી, બધાએ બધાએ પ્રસન્ન થયા, ખૂબ નાચકૂદ કરે છે બધાએ, એટલી બધી પ્રેમથી પૂજા કરી કે જાણે સાક્ષાત પર્વત આપણી સાથે વાતો કરતો હોય, અને આનંદ થયો બધા. હવે સવારથી સાંજ સુધી પૂજા ચાલી. ઇન્દ્રના મનમાં એમ કે હમણાં મને કોઈક બોલાવશે, હમણાં મને કોઈક બોલાવશે, કાંઈ મેસેજ ન આવે, વારે વારે ફોન જોવે, ક્યાંય ક્યાં વોટ્સએપમાં મેસેજ આવ્યો હોય છે, નેટવર્ક નહીં, આમ આમ ઊંચો ફોન કરે નેટ પકડાવવા માટે, કે કદાચ ભૂલે ચૂકે વોટ્સએપમાં કાંઈક આવી ગયું હોય. એટલે ઇન્દ્રને થયું કે આ ભૂલી ગયા છે, તારીખ બદલી ગઈ છે, લાવ જાઉં તો સહી, જોવું તો ખરો શું ચાલે છે. અને જ્યાં ઇન્દ્ર આવે છે વ્રજની ભૂમિમાં જોવે છે ને ત્યાં તો હે બધા લીલા લહેર કરે છે, પીળા જબ્ભા ગુલાબી જબ્ભા. તો ઇન્દ્રના મનમાં થયું કે વારે વા આ મારી પૂજા ભૂલી ગયા ને આ બધું, આ શું માઇન્ડ બધું, આજ મારી પૂજાનો દિવસ છે,
એટલે ઇન્દ્રએ જોયું કે આ બધું કરાવવા વાળું કોણ છે, ત્યાં જોયું તો કૃષ્ણ ભગવાન વચ્ચે હતા. કૃષ્ણ ભગવાન બધાને કહે છે હાલો હોમ કરો, શ્લોકો બોલે બ્રાહ્મણો, બ્રાહ્મણો બધા શ્લોકો બોલે છે, આ બધા પૂજા કરે છે, હે ભગવાનની પૂજા થાય છે. તો ઇન્દ્રના મનમાં થયું કે આ મને રોજ મારી પૂજા થતી હતી અને આજ આ પર્વતની પૂજા કરવા માટે બેઠા છે, થોડું ઘણું આને બોલતા આવડી ગયું છે એટલે પોતાની જાતને મોટો પંડિત માને છે, જોઉં છું હવે કોણ બચાવે છે. ભાગવતમાં શ્લોક લખ્યો છે, ઇથમ ભગવતા અપજ્ઞાતા મેઘા નિર્મુક્ત બંદના નંદ ગોકુલમાં સારે વિદ્યામાં સુરો રસા આ પ્રલયના મેઘ ને છૂટો કરે છે, અનંરાધાર વરસાદ વરસ્યો ભાઈ પર્વત ની ઉપર ને બધા ભીંજાવા લઈ ગયા. પછી તો ગોવાળિયાઓને ડર લાગ્યો, ડરી ગયેલા ગોવાળિયાઓ ભગવાનને પુકારે છે, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ તમ અનાથમ ગોકુલમ પ્રભુ ત્રાતુ મહર્ષિ દેવા કુપિતાદ ભક્ત વત્સલ ત્રાતુ મહર્ષિ દેવા કુપિતાદ ભક્ત વત્સલ હે કૃષ્ણ. અમે અનાથ છીએ, તું અમારો નાથ છે, તારું નામ લઈ અને અમે નાઝીર સાહેબ, તારું નામ લઈને કૂદી પડ્યો છું કાળની સામે, તારું નામ લઈને કૂદી પડ્યો છું કાળની સામે, બચાવી મુજને તું તારા નામની લાજ રાખી, પછી કોઈ દિવસ નહીં તમને મોઢું બતાવું, પછી કોઈ દિવસ નહીં તમને મોઢું બતાવું, બતાવી નિજ મુખ તારા મુખ નીલા નિજ મુખ તારા મુખ નીલાજ રાખીને, તમ અનાથમ ગોકુલમ પ્રભો, ભગવાન અમે અનાથ છીએ. હે કૃષ્ણ બચાવો. કૃષ્ણ ભગવાને એમ ન કહ્યું હું બચાવી શકું, કૃષ્ણ ભગવાને કહ્યું જેની પૂજા કરે છે એની ગુફામાં જાઓ. ભગવાન પ્રાગટ્ય કરવામાં બે વસ્તુ બહુ જરૂરી છે, એક અનન્ય શ્રદ્ધા અને એક અંતર આત્માનો ભરોસો. બે વસ્તુ ભેગી થાય તો ભગવાન પ્રગટે, તો બધાને ખબર છે મૂર્તિ પથ્થરની હોય છે, પણ એ પથ્થરની મૂર્તિમાં તમારી શ્રદ્ધા જોડાઈ જાય.
ગઈકાલે અલ્પેશભાઈ બોલતા હતા ને કે ભાઈ હું અડાજણ મંદિર ના દર્શન કરવા ગયો, પછી મને એમાં શ્રદ્ધા બેસી. તમે મને સાંભળો છો કેમ એ મને ખબર નથી, પણ હું તમને બધાને સાંભળું છું એ વાત તો પાકી છે. તમે જેટલું બોલો એટલું બધું હું રેકોર્ડ કરું મારા મગજમાં, અને મને જ્યાં જ્યાં મન થાય એ હું તમારું આ વાત ઘણી વખત ગ્રહણ કરું. એના સાચી વાત છે, સાચું છે. હું સુરતમાં જયારે હોઉં ત્યારે ઘણી વખત અડાજણ દર્શન કરવા જાઉં. મને પહેલા વાળા અડાજણ દર્શન કરવા માટે અમારે અમરસિંહભાઈ ખોખરિયા ગુંદાલાના લઈ ગયા હતા. મેં કથા કરી ત્યારે ઘણા વર્ષ પહેલા રામનગર બહુ ભાવના એને કે દીપકભાઈ મારે તમને દેવ દર્શન કરાવવા છે. મેં કીધું હાલો. પછી અડાજણ લઈ ગયા. પહેલા વહેલા મેં અડાજણના દર્શન ભગવાનના ત્યારે કર્યા. ભગવાનના દર્શન કરાવવાળા ઘણા બધા છે. અમારે કેશુભાઈ હમણાં મને આબુમાં બાપજીના દર્શન કરાવ્યા, ખાસ આચાર્ય શ્રી રામ નરેશ આચાર્ય, રામ નરેશ આચાર્ય. અને જે ત્રણ દિવસ એનો સત્સંગ મળ્યો છે, અને મને તો એટલો આનંદ થયો કે એટલા બધા લોકોની વચ્ચે સારા બધા માયતમાં આવ્યા છે ને રાઘવદાસ બાપુ, એવા બધાના કપાળ હતા સાધુઓના, ને એવા બધાના ચંદન, એટલી મોટી મોટી જટાઓ, ને એવા બધાની વચ્ચે રામ નરેશ આચાર્ય મહારાજે એમ કહ્યું કે એ પંડિતજી હમારે પંડિતજી હૈ, આપ સબ હમારે ફેન હો, મે ઇસ પંડિતજી કા ફેન. જન્માષ્ટમી જે ઉજવી છે મેં આ વખતે, ભગવાનની મૂર્તિ જોઈ તો આપણને એમાં શ્રદ્ધા થાય. ભગવાન પ્રાપ્તિના મૂળ વાત, ભગવત પ્રાપ્તિના મૂળ બે સિદ્ધાંતો છે, એક શ્રદ્ધા અને એક અનન્ય ભરોસો. કેટલો ભરોસો સગાળસાને હશે વિચારો તો કરા. એક સાધુ મહાત્મા ઘરે આવે અને સાધુ મહાત્મા એમ કહે છે કે અમે કાંઈ અન્ન ખાતા નથી, માંસ ભક્ષિત છીએ, અને માંસ પણ અમે મનુષ્યનું ખાઈએ છીએ, અને તારા દીકરાના માથાને કાપી ખાંડણિયામાં નાખી એને ખાંડી અને એને રાંધી અને અમને પીરસી દે તો અમે જમીએ. એ સગાળસા અને એ ચંગાવતીએ અનેક સપનો જોયા હતા, અમે જાણું ચેલૈયાને પરણાવશું, જોડશું જાદેરી જાન, પણ ઓચિંતાના મર્દુગ આવ્યા ત્યાં તો સ્વર્ગેથી ઉતર્યા. અને પાછી શરત કરી સાધુએ, આંખમાંથી આંસુ પડશે તો અમે તારી ઘરે નહીં જઈએ. અને રાંધો પીરસો, પતિ પત્ની હાથ જોડે ઉભાર્યા, મારા હાથ હવે તમે જમી લ્યો. ત્યારે આ સાધુ એમ કહ્યું હતું કે અમે વાંજિયાનું જમતા નથી. તારું સંતાન જે હતું એ તો મૃત્યુ પામ્યું, હવે તો સંતાન વગરનો થઈ ગયો છે. તે સગાળસાની આંખમાંથી અશ્રુધારા થઈ ગઈ. ત્યારે ચંગાવતીએ પોતાના પ્રાણનાથને કહ્યું તું ડરતા નહીં, મારા પેટની અંદર 5 માસનું સંતાન મોટું થાય છે, અને 5 માસનું થાય એટલે જીવ આવી જાય, લાવો મારા હાથમાં છરી, હમણાં મારા પેટમાં મારી અને એને કાઢી સાધુના ચરણમાં સમર્પિત કરી દઉં, એટલે આપણું વ્રત ટકી જાય. ત્યાં તો હરિને હરાવ્યા, પગલા પાછા કરાવ્યા, એ સતી ચંગા વતીએ તેદી હરિને હરાવ્યા. મૂળ ભરોસો અત્યારે કોઈ માજમાં આવીને આપણને એમ કે નાના હું તો બાજરાનો રોટલો જ ખાઉં છું, આપણે કે બાપુ તો માફ કરો, તાજમાં જતા રહી. બે ત્રણ વાર આપણને પજવે તો આપણે થાકી જઈએ, કંટાળી જઈએ. ભગવાન ઉપર ભરોસો. જીવનમાં વાલા બધું કરવું છૂટશે બરોબર છે, પણ ભગવાન ઉપરનો ભરોસો ક્યારે તૂટે નહીં એ ધ્યાન રાખજો. જે દિવસે તમારી શ્રદ્ધા ભગવાન ઉપરથી ઓછી થઈ, જે દિવસે તમારો ભગવાન ઉપર ભરોસો ઓછો થયો, તે દિવસે તમારા જિંદગીના છેલ્લા દિવસની શરૂઆત થઈ ગઈ.
કૃષ્ણ એ કહ્યું હું કઈ ન કરું, તમે બધા આની અંદર જતા રહ્યો. અને બધા એક પછી એક એક પછી એક ગોવર્ધન ની ગુફામાં ગયા. છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રવેશ કરે છે, અને જેમ એકાદો બાળક બિલાડીના ટોપ ને ઊંચું કરે એમ કૃષ્ણ ભગવાને આખે આખો ગોવર્ધન ઊંચો કરી લીધો. ત્યાં તો પુષ્પ ની વૃષ્ટિ સાથે દૈક હોસ થયો. શ્રી ગોવર્ધન ઇન્દ્રના મનમાં એમ થયું કે આ બધું પાણીમાં તણાઈ ગયા છે. આવીને જોયું જાતો ભગવાન ટતલી આંગળી ઉપર ગોવર્ધન ને તોળીને ઉભા છે, નીચે બધા મોજ મોજ કરે છે, આનંદ આનંદ કરે. એટલો બધો આનંદ થયો, ઇન્દ્રને અફસોસ થયો. એટલે ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ દ્વસ્તરજસ મસ્કમ માયામયોયમ ગુણ સંપ્રવાહો નવીદ્યતે તે અગ્રહણાનુબંધ. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. ભગવાન તમારું ધામ કેવું છે? વિશુદ્ધ છે. ભગવાન તમારું ધામ કેવું છે? શાંત છે. એટલે મંદિરોમાં જ્યારે જાવ ને ત્યારે મૌન રહ્યો. આ પગથિયાથી દર્શન કરવાનો અર્થ શું છે? એ છે કે પગથિયા ચડતા જઈએ મનને શાંત કરતું જવાનું. પછી કોઈ વ્યવહારિક વાતો